હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, ચલો આજે ફરી પાણીપુરી બનાવવા જઈ રહ્યા છે, પણ આ પાણીપુરીમાં પણ કંઈક ચેન્જ છે. ફ્રેન્ડ્સ, આ પાણીપુરીનો જે મસાલો જે છે એને હું સ્મોકી ઇફેક્ટ આપવાની છું, અને પ્લસ એ સ્પ્રાઉટમાંથી બનાવવાના છે, એટલે કે એમાં બટાકાનો ઉપયોગ નથી કરવાના. અત્યારે સ્મોકી ઇફેક્ટવાળી પાણીપુરી ટ્રેન્ડમાં છે, એટલે મેં આ ટ્રાય કર્યો છે. પ્લસ એનું જે પાણી છે એ ફુદીના ધાણા સાથે આપણે કાચી કેરીનો ઉપયોગ કરીને બનાવવાના છે. પાણીપુરી બહુ જ ટેસ્ટી બને છે, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. એના માટે મેં આ 1/2 કટોરી જેટલી ફુદીના લીધા છે, 3 લીલા મરચાં લીધા છે, 3 લીંબુ છે, લીંબુ નાના છે એટલે, અને 1/2 વાડકી જેટલા ધાણા લીધા છે. હવે મરચાં સમારીને પહેલાં બધું ધોઈ નાખીશ, અને 1 નાની કેરી મેં સમારીને લીધી છે. એમાં મીઠું ઉમેર્યું, 1 ચમચી ચાટ મસાલો ઉમેર્યો છે, અને લીંબુનો રસ, લીંબુ નીચો એટલે 1 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ થયો. અને આ બધા જે ધાણા અને ફુદીનો છે એ અંદર ઉમેરી અને એને હું ક્રશ કરી લઈશ અને એની ચટણી બનાવી દઈશ. ફ્રેન્ડ્સ, આ ચટણી થોડી વધારે છે એટલે હું વધારાની ચટણી કાઢી લઈશ, અને બાકીની ચટણીમાં હજુ હું પાણીપુરી મસાલો એડ કરીશ. તો એ જાલાનીનો હું ઓલવેઝ વાપરું છું, એ આ પાણીપુરી મસાલો છે. તો 1 ચમચી જેટલો મેં એમાં ઉમેર્યો છે, અને ફરી હું એને હું ગ્રાઇન્ડ કરી લઉં છું. અને એ ગ્રાઇન્ડ કર્યા પછી હવે હું એને બાઉલમાં કાઢી અને એમાં હું ઠંડુ પાણી ઉમેરીશ, એટલે મારું પાણીપુરીનું એકદમ ટેસ્ટી પાણી રેડી થઈ જશે. ફ્રેન્ડ્સ, આ થઈ જાય ને એટલે હવે એને આપણે સાઈડ ઉપર મૂકી દઈએ. ફ્રેન્ડ્સ, તો હવે આ મસાલો બનાવવા માટે મેં આ 1 કટોરી જેટલા બાફેલા વઢા લીધા છે મગના, અને એટલા જ હું બાફેલા ચણા લઈશ. એની અંદર હું ધાણા અને 1 નાની ડુંગળી મેં ઉમેરી દીધી છે. એ ઉમેર્યા પછી એમાં હું સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું ઉમેરી દઈશ. 1 ચમચી જેટલું હું લાલ મરચું મેં ઉમેર્યું છે, અને 1 નાની ચમચી જેટલો હું ચાટ મસાલો ઉમેરી દઈશ. હવે આ બધું તમારે બરાબર મિક્સ કરી લેવાનું છે, અને મિક્સ કરતી વખતે તમારે થોડું એને ચણાને મેચ કરતા જવાનું છે, તો એમાં એક બાઇન્ડિંગ આવશે, કારણ કે આમાં આપણે બટાકાનો ઉપયોગ નથી કર્યો. એટલે આ એકદમ સ્ટફિંગ છે ને એ સરસ રેડી થશે. હવે આપણે સ્મોકી ઇફેક્ટ આપીએ, તો એના માટે કોલસો મૂકી અને આ રીતે મેં સ્મોકી ઇફેક્ટ આપી છે. હવે એને સાઈડ ઉપર રાખી અને આપણે આ પૂરી તળી લઈએ. પૂરી હું રેડીમેડ જ લાવું છું, ખાલી ઘરે તળી લઉં છું, તો એ પણ સરસ બને છે. તો તમે એ રીતે લાવીને પણ ટ્રાય કરી શકો છો. અને હવે એ બધું રેડી થઈ જશે ને, પૂરી તળાઈ જશે ને ત્યાં સુધી આપણો આ મસાલો પણ હવે સ્મોકી ઇફેક્ટવાળો રેડી થઈ ગયો છે. હવે આ કોલસો આપણે કાઢી લઈએ. કોલસો કાઢી લીધા પછી ફરી તમારે બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે, પણ મેં કીધું એમ મિક્સ કરતા જાઓ ને ત્યારે ચણા મેશ કરતા જવાનું, એટલે સરસ બાઇન્ડિંગવાળો મસાલો રેડી થઈ જશે. ફ્રેન્ડ્સ, તમે આ સ્મોકી ઇફેક્ટવાળો એકવાર ટ્રાય કરજો, સરસ લાગે છે. હવે આ ગળી ચટણી છે આપણી ગોળ આંબલીની, એ છે, અને આપણું હવે બધું જ પ્રિપરેશન રેડી થઈ ગયું છે. તો ચલો આપણે એને સર્વ કરી લઈએ. તો ગળી ચટણી, આપણી જે તીખી ચટણી, મિક્સ સ્પ્રાઉટનો મસાલો અને પાણીપુરી. બસ, તમે ફ્રેન્ડ્સ આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ પાણી પણ બહુ ટેસ્ટી બને છે, અને સ્મોકી બટાકા વગરનું આ જે મસાલો છે ને તે છતાં પણ બહુ સરસ બને છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.